આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય શિક્ષણ વિભાગના અધિકારીઓની ખાસ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સીબીએસઈની ધોરણ 12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોરોના કાળમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા મુદ્દે કોઈ સમાધાન નહીં કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે દેશભરમાં 14 લાખ વિદ્યાર્થીઓ સીબીએસઈ બોર્ડની ધોરણ 12ની પરીક્ષા આપવાના હતા. વિદ્યાર્થીઓને કેવી રીતે ગુણ આપવામાં આવશે એ અંગે હજુ કોઈ અધિકૃત સ્પષ્ટતા કરવામાં આવી નથી. બીજી તરફ ગુજરાત બોર્ડે ધોરણ 12ની પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર કરી દીધું છે. 1 જુલાઈથી 16 જુલાઈ દરમિયાન ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષાઓ લેવામાં આવશે. ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા પણ જુલાઈમાં જ લેવાશે. ગુજરાતનું પ્રથમ સાંજ દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. A, B અને C ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. સંક્રમણની દ્રષ્ટિએ કોરોનાનો પ્રકોપ સતત ઘટી રહ્યો છે, પરંતુ મૃત્યુદર હજુ પણ ચિંતાજનક છે. આજે જામનગર શહેરમાં કોરોનાના નવા 41 કેસ સહિત જિલ્લામાં કુલ 60 કેસ નોંધાયા છે. જામનગરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18 દર્દીઓના મૃત્યુ થયા છે, પરંતુ સરકારી ચોપડે સમગ્ર જિલ્લામાં આજે કોરોનાના એક પણ દર્દીનું મૃત્યુ દર્શાવાયું નથી.